ગામમાં ખબર પડે છે કે ગાયુને દુશ્મન વારી જાય અને હાક જ્યાં હાંભળે પછી કેમ બેઠો રહે ક્ષત્રિય બેઠો અને નીકળ્યો માંગડો પદ્માને કે પદ્મા આ ચોપાટ ઉભીનો કરતી હમણાં બે ઘડીમાં દુશ્મનોને મારી માં ગૌત્રીને બચાવીને આ ઘડી આવું છું યુદ્ધ થયું તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં તો ફરી એકવાર નવો વિડીયો લઈને આપણે આવી ગયા છે અને અત્યારમાં આપણે નીકળી ગયા છે વેરાવળ બાજુ હા વેરાવળ બાજુ જઈએ છીએ આપણે બેદી આપણે પાણી વારી લીધું કેમ કે હરિદ્વાર પછી પાણી જ વાયરું આપણે બેદી આવ્યા પછી અને હવે પાછા નીકળી ગયા આપણે વેરાવળ બાજુ અને જવાનું છે આપણે એક તો ભાલકા તીર્થ અને બીજું આપણે વીર માંગણાવાળાની જગ્યા અને પદ્માવતીની જગ્યા છે ત્યાં ઇતિહાસની જગ્યા કહેવાય ઇતિહાસ ગવા છે એવી જગ્યાએ આપણે જઈએ છીએ અત્યારે અને સામે જોઈએ તો વાતાવરણ થોડું કોલું લાગે છે કાળું ડિબાંગ વાતાવરણ થઈ ગયું છે વરસાદ એવું આવે એવું લાગે છે અહીંયા આપણી બાજુ તો કંઈ હતું નહીં અને આ વરસાદ જો ચાલુ થઈ ગયો આપણે ઊભી ગયા હવે અહીંયા વરસાદ સારો આવે છે હા વરસાદ બહુ સારો આવે એક પાણી થઈ જાય એટલો વરસાદ આવે આપણે અહીંયા અમે પેટ્રોલ પંપ છે ત્યાં આવી જઈએ એટલે પલરી નહીં જોઈ લેવા ત્યાં બાજુમાં ચાની દુકાને છે તો ચા પાણી પી લઈએ આપણે ને વરસાદ બંધ થઈ જાય પછી ધીરે ધીરે આવીએ હળવા વગર ને એ પહેલાં જો આપણે તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો હવે આપણે વેરાવળ સાઈડ આપણે પૂગવા આવ્યા નારિયેળીના બગીચાને બધું આવવા માંડ્યું હા જો આપણે ભાલકા તીર્થ હવે પૂગવા આવ્યા હોય વેરાવળના અંદર થઈને આપણે કહી દઈએ મેરીટ ટાઈમ બોર્ડ આવી જાય નીકળી બોટું જ પડી છે અહીંયા ત્યાં જવું ને બોટું અમે બોટું ગજની ખોવાઈ જાય તો મળે નહીં હો હા કેમ યાદ રાખતા છે ગજના બાંધી બાંધીને રાખી હો નહીં બોટું એ બને જ છે વેરાવળમાં કામ ચાલુ જ છે કોઈ જ્યોતિર લઈ જાય અહીંથી એટલે પૈસા દે એમને એમ તો નહીં આપે આ મોટી બોટ છે પાછી થોડીક જ મોટી છે આપણે અલંગ જોઈએ તો બહુ મોટી હતી સ્ટીમબરુ કહેવાય એને તો ફાઇનલી સામે આવી ગયું છે આપણે ભાલકા તીર્થ મંદિર જો આ દેખાય ભાલકા તીર્થ તો આપણે ભાલકા તીર્થ ફાઇનલી આપણે પહોંચી ગયા મિત્રો તો મિત્રો આ ભાલકા તીર્થ નામ એટલે પડ્યું કે શ્રી કૃષ્ણને ભલ એટલે બાણ માર્યું હતું એટલે એના નામ ઉપરથી ભાલકા તીર્થ નામ પડ્યું અને ભાલકા તીર્થનો ઇતિહાસ એવો છે કે શ્રી કૃષ્ણજી પીપળાના ઝાડની નીચે જમણા પગ ઉપર ડાબો પગ ચડાવી અને યોગ સમાધિમાં બેઠા હતા અને એ સમયે જરા નામનો પારધી શિકાર કરવા માટે નીકળ્યો હતો અને એની મૃગ સમજીને બાણ ચડાવ્યું અને શ્રી કૃષ્ણના પગના તળિયામાં લઈ ગયું અને પછી પારધી જરા નામનો જે પારધી હતો એ શિકારને પકડવા ગયો અને ત્યાં બાજુમાં આવીને જોયું તો એક યાદવ પિતાંબરધારી પુરુષોત્તમ નીકળ્યા અને આપણે પારધી છે એ ગભરાઈ ગયા અને ક્ષમા માગવા લાગ્યા શ્રી કૃષ્ણ પાસે અને શ્રી કૃષ્ણએ કીધું કે તું ગભરામાં આ જે થયું એ બધું ઈચ્છા અનુસાર જ થયું છે તો આવી રીતના એક ઇતિહાસ છે શ્રી ભાલકા તીર્થનો અને જે કહેવાય ને કે જે અંતિમ શ્વાસ લીધા શ્રી કૃષ્ણએ એ આ જગ્યા છે ભાલકા તીર્થ આ ચાર પાંચ વર્ષ ત્યાં આ મંદિર નવું બનાવ્યું છે બાકી જૂનું મંદિર હતું હા અને આ મંદિર બહુ જોરદાર બનાવેલું છે આખું મંદિરની કોતરણીને બહુ વિશાળ જગ્યા છે અને ઘણા ભાવિ ભક્તો દરરોજના માટે ચાલુ જ હોય છે એટલા ને એટલા હા અને આપણે અહીંયા ટાઈમ જ પહોંચ્યા છે કેમ કે આરતીનો ટાઈમ હવે થઈ ગયો છે 12 વાગ્યા છે અને આ જોઈ લો એનો ઇતિહાસ અહીંયા લખેલો જ છે આખે આખો
છે. આ મૂર્તિની બાજુમાં જે અમને જે પીપળો દેખાય એ 5500 વર્ષ જૂનો છે. જે આ મૂર્તિની બાજુમાં જ છે અને એની સામેની સાઈડ પારધીની મૂર્તિ એ રાખેલી છે. હાલો મિત્રો, હવે આપણે આરતીએ થઈ ગઈને દર્શને કરી લીધા અને હવે આપણે અહીંથી નીકળીએ અને હવે આપણે જઈએ છીએ વીર માંગડાવાળાની જગ્યાએ. એ આપણે થોડુંક 15 કિલોમીટર જેવું થાય છે અહીંથી. એ આપણે સૂત્રાપાડા તાલુકાનું ઉમરી ગામ છે એ જગ્યાએ આવ્યું છે. તો આપણે હવે ત્યાં જઈએ. તો હાલો મિત્રો, તમે જોડાઈ રહેજો ચેનલમાં. નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પાછા ફાઇનલી આપણે વીર માંગડાવાળાનું આશ્રમ કહેવાય ત્યાં પૂગી ગયા. મૂળ ગામ ઉમરી અને તાલુકો સૂત્રાપાડા જિલ્લો સોમનાથ અંદર આપણે આશ્રમમાં જઈ રહ્યા છે. બહુ સારું બધું વ્યવસ્થિત છે અહીંયા વીર માંગડાવાળાની જગ્યા. તો વીર માંગડાવાળા આપણે મૂળ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ધાતરવાડી ગામના વતની હતા અને એનો ઇતિહાસ એવો છે કે એના જે મામા છે એ આપણે ભાણ જેઠવા એ આપણે ભાણવતના ગામના વતની હતા અને જ્યારે માંગડોવાળો એના મામાને ત્યાં ઘોડો લઈને જાય છે અને એને પાણીની તરસ લાગે છે ત્યારે વચ્ચે પ્રભાસ પાટણ નામનું એક ગામ આવે છે. ત્યાં એક વાણિયાના ઘરે ઊભો રહે છે અને પાણી પીવા માટે. ત્યારે વાણિયાની છોકરી પાણી લઈને પાણી આપે છે ત્યારે માંગડોવાળો અને જે છોકરી હોય છે પદ્માવતી એ બેની નજર મળી જાય છે અને ત્યારે પદ્માવતી એ રોકાવા માટે કીધું અને ત્યારે માંગડાવાળે એમ કીધું, હું તને વચન આપું છું કે હું પહેલાં મામાના ઘરે જઈ આવું છું અને હું ત્યાંથી આવીને પાછો આવીશ. અને ત્યારે જ્યારે માંગડાવાળો એના મામાના ઘરે પહોંચે છે ત્યારે એના સામેના ગામવાળા બીજા ગામવાળા ગાયો લઈ જતા હતા ગામમાંથી. ત્યારે એના મામા અને સામેના ગામવાળો સાથે ધીંગાણું હાલતું હતું ને ત્યારે માંગણાવાળો ઘરે સૂતો હતો અને જ્યારે ઉઠ્યો ત્યારે ખબર પડી કે આવું થયું છે. તો માંગણાવાળો ઘોડો લઈને જાય છે ને તબડક તબડક કરતો ત્યારે 14-15ના માથા વાઢી નાખે છે માંગણાવાળો. ત્યારે એક સામેવાળાએ ભાલની બિરછી ફેંકીને માંગણાવાળાના ફેફસામાં ઉતારી દીધી અને બીજાએ એનું મસ્તક કાપી નાખ્યું. ત્યારે એવું કહેવાય કે એનું ધડ લડતું લડતું સીધું આપણે આત્મારૂપી આ જે ઉમરી ગામ છે સૂત્રાપાડા તાલુકાનો ઉમરી ગામ ત્યાં ભૂતરૂપે બિરાજમાન છે સાક્ષાત. એટલે આ અહીંયા આપણે જગ્યા છે ઇતિહાસ આખવામાં લખેલો જ છે, તમે વાંચી લો. અને આ જગ્યાને ભૂતળ દાદાની જગ્યા પણ તરીકે પણ ઘણા લોકો કહે છે. તો એ માંગડાવાળાની જગ્યા અહીંયા જ છે અને આપણે પદ્માવતીની જગ્યા એની અહીંયા જ છે. પદ્માવતીનું જે છે એનો ઇતિહાસ છે, જે તમને ઇતિહાસ આમાં પૂરું તમને દેખાડ્યું એમાં ઇતિહાસ આખો વાંચજો એટલે તમને ખબર પડશે. અને પદ્માવતી અને વીર માંગણાવાળો
બે અહીં સતી થઈ ગયા હતા લગ્ન કરીને, એવી રીતના બધું હતું. એટલે વીર માંગણાવાળો અને પદ્માવતીની બેની જગ્યા અહીંયા છે ને પુત્ર દાદા તરીકે ઓળખાય છે. અહીંયા હા અહીંયા ઘણા માણસો આવે છે. આ તો શ્રાવણ મહિનો છે એટલે માણસો અત્યારે નથી કોઈ, બાકી અહીંયા હાલની તકે બહુ જાજી પબ્લિક આવે છે અહીંયા. હા અને બાજુમાં આ જે જગ્યા છે બાજુમાં નદી નીકળે છે, સરસ્વતી નદી. હા બાજુમાં જ નીકળે છે. આપણે વેરાવળ રોડ ઉપર જ છે ઉમરી ગામ. આપણે આજોટા ગામથી 6-7 કિલોમીટર જેવું થાય છે. હા ઘણાની અહીંયા માનતા કરે, માનતા કરવા ઘણા આવે છે. હા ચાજી નદી છે, સરસ્વતી નદી અહીંથી જ નીકળે છે. નદીને કાંઠે જ આ જગ્યા આવેલી છે આખી. અને જે પદ્માવતીની જગ્યા આવી છે એ જરાક જ આગળ જ છે. એ ખેતરની વચ્ચે પદ્માવતીની જગ્યા આવી છે આખી, એ તમને હમણાં બતાડું. તો હવે આપણે જઈએ છીએ પદ્માવતીની જગ્યા. બાજુમાં જ છે આ ખેતરમાં થઈને જવાય નારિયેળીનો બગીચો છે. તો આપણે હવે જઈએ ત્યાં દર્શન કરીએ. ચાલો મિત્રો, આપણે હવે દર્શન કરી લીધા, પાલકા તીર્થ લઈ લીધું, વીર માંગણાવાળાની જગ્યા લઈ લીધી, અને હવે સીધા આપણે જઈએ છીએ સોમનાથ. 12 જ્યોતિર્લિંગમાંની 1 જ્યોતિર્લિંગ. તો આપણે શ્રાવણ મહિનો છે તો સોમનાથ દાદાને દર્શન કરી લઈએ. તો હાલો મેળવીએ બીજા લોક સાથે. જય દ્વારકાધીશ.